श्रद्धा पार्कर सोसाइटी में लोक भवाई मनोरंजन कार्यक्रम एवं तमे आ तमारो कीमती समय फाड़वी ने हाजरी आपी ए बदल भगवती आश्रित बजरंग भवाई मंडल आपनो आभार माने। હવે અમારા મંડળના નિત્ય નિયમ પ્રમાણે માનવ ગર્ભ પૂરો થયો કે માએ માન બીજા વગડા ના હો મુક્તિ બોલો માથી આ હાથ નાના પર હા વડે મલક બધાની મોટાઈ કે કડવી લાગે કાક એ માનવ ગર્ભ પૂરો થયો। હવે એક સંતનો રા તમે સામે રાખીજે ને વ્યાખ્યા પછી આપો પણ સંત કેવા કેને ગામમાં દેણો થઈ ગયો હોય બારી છોકરાથી કંટાળી ગયા હોય ભગવા પહેરીને હાલી નીકળે આને સંત નો કહેવાય। અરે સંત ની ટીકા નો થાય તો સંત કેવા કેને સંત નો આચાર વિચાર કેવો હોવા જોઈએ કે બીજાનું દુઃખ જોઈ ન શકે સત્યનો હાજો રસ્તો બતાવે બીજાના દુઃખમાં ભાગ લે એટલું જ નહીં મરેલાને હજીવન કરે આનું નામ સંત। એવા સંત ના દાખલા દે તો હવાર પડી જાય પણ ટૂંકમાં આ સંતનો રાત શા માટે રાખે છે કે જો કે તમને ખ્યાલ જ છે કે આ મોરબી બાજુના ચાર મંડળ એ ચારે ચારે મંડળનો એવો નિયમ કે એક કર્મ થાય તો ભલે બે કર્મ થાય તો ભલે કદાચ પાંચ કર્મ થાય તો ભલે પણ એક સંતનો રાસ બોલવાનો। અત્યારે મેં આપા ગીગાનો રાસ બોલી છે આપા ગીગાના રાસમાં ફક્ત ચાર કડી બોલવામાં આવશે એ ચાર કડી બોલાય ત્યાં સુધીમાં ધર્મ પ્રેમી ભાઈઓ તથા ધર્મ પ્રેમી બહેનો અંગદાન દેવાની ભાવના હોય એવા ભાઈઓ તથા બહેનો અંગદાન નિમિત્તે 10 રૂપિયા 25 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા કે 500 રૂપિયા જે કઈ તમે આપશો એક સાધુના ટુકડા માટે થઈને વાપરવામાં આવશે। તો અત્યારે આપા ગીગાનો રાસ શરૂ થાય છે આપા ગીગાના રાસની પહેલી કડી લઈને આવે યુવાન કલાકાર નાની બરાર ગામના રહે રાજુભાઈ વ્યાસ દીકરી એના ગુરુ કોણ રોહિદત ચમાર તો સંત એ તો હરેક વિનંતીમાં હોય એવા સંતોના બાના રજૂ કરી કરીને અત્યારે જે કઈ આવક થાય એ સાધુના ટુકડા માટે થઈને વાપરવામાં આવશે। તો હવે આપા જીગાના રાતની બીજી કડી લઈને આવે અમારા મંડળના યુવાન કલાકાર ધામધ્રાના રહે રમેશભાઈ વ્યાસ
भरत भाई आही बराबर अपना राजू भाई व्यास ने 200 रुपया बक्षीस आपे छे। હવે આપણ જીવન રાત્રિ ફક્ત બે કડી બાકી આ એક ધર્મ હવે અપાગી ગાના રાખી ફક્ત એક જ કડી બાકી કબીર કહે કમાલ કો નો બાદા સિખલે ઓર સાહેબ કી બંદગી ઓર પૂછ્યા કુવન દે તો અપાગી ગાના રાખની છેલે કડી લેન આવે અમારા મંડળના યુવાન કલાકાર જૂનો ગામ વેજલ પર હાલ થોરાડા પ્રફુલભાઈ વ્યાસ પ્રાર્થના નમણા હૃદયના હોય તે લાલચ
આસમાન લપટાય છે, મનને જીતી જે માનવી તે જગત જીતી જાય છે, ઠોકર ઉપર ઠોકર પડી સત્ય કઈ સમજાતું નથી, કોઈ માનવી કોઈ કારણ વિના કોઈની દયા ખાતું નથી, આજના યુવાનોને આદર્શની કિંમત નથી, ઊંચા વિચારો કરે પણ ઉદ્યોગની હિંમત નથી, પરાધીન પૂરેપૂરા ઉદ્ધાર જગનો શું કરે, ભોગી ભ્રમર થઈ રસમુંજમાં સદાય ભમ્યા કરે, ગયા હૃદયના ભાવથી વિચારો પલટાઈ જાય છે, સાચું કોઈને પૂછે વળી આજે રાત્રે શા નામનું નાટક ભજવાય છે, બાળાઓ વચન પડી અને 14 વર્ષ વનમાં ભયમાં એવા શ્રી રામ ના ચરિત્ર ભજવવા આજ અંતર ગયા પિતાજી ત્યારે તો સતી સીતાજીના જીવન પ્રસંગો આવશે ને હા બાળાઓ જરૂર આવશે કારણ કે નારીનો આદર્શ સાચો જાનકી જણાય છે વન મહી ફરી પતિ દેવ પાછળ શ્રેષ્ઠ એથી ગણાય છે વૈભવ મૂકી અને વળકલ ધરે પતિ સંગે પાછળ ફરે એવી સુગ્ન સન્નારી તણી આજે જગત પૂજા કરે બાળાઓ સીતા ધન્યા પિતાજી અમોને પણ એક બોલો કેવો પાત્રો ની શ્રી આવટ કરું છું Thank you.
મોરબી મારીએ છે એના તરફથી ઉમેશ કુમાર ને 100 રૂપિયા બક્ષ Thank you.
Thank you.
ગુરુદેવ મારી આ ઉંમર એ વ્રત પડાય પૂરી છે તો કાલ પ્રભા સૂર્ય આજ નો દિવસ એ પોતે વ્રત પાડે Thank you.
છે સાંભળી જાઓ કહો તો ખરા કે રામ નો રાજ્ય અભિષેક
રામનો રાજ્ય અભિષેક રઘુવંશને શું સૂચવી રહ્યો છે? પ્રજા પ્રિયતા અને ધર્મ નિષ્ઠાથી મારા પ્રાણે શ્રી રામની શ્રેષ્ઠતા. શ્રેષ્ઠતા નહીં શકે પણ શરીરમાંના એક ભાગ સિવાય, આ શરીરમાંના એક ભાગ સિવાય હરેક અનવીઓને અન્યાય. શું અન્યાય મારા રામ? આજે આવા આનંદના પ્રસંગે આમ કેમ બોલો છો? સીતે, સુપિતાની આજ્ઞાથી મળતી યુવરાજ પત્ની મારા રામ નહીં સ્વીકારે? સીતે, એ તો બને તે ખરો પણ રામ, રામ સપને પણ અણુચિત પંથે તો નહીં જાય. પ્રજાની લાગણી પોષવા અને અયોધ્યાને ઉજાડવા આપને પ્રેમ નથી? જરૂર છે. તો કૃપા કરી જનાવ રઘુનાથ કે આમાં આપને શું અનુચિત લાગે છે? એ જ સીતે, એક જ પિતાથી ઉત્પન્ન થયા, એક જ પિતાથી ઉત્પન્ન થયા, આમાં મોટા જ પુત્રને રાજગાદી આપી અને બીજા ભાઈઓ, બીજા ભાઈઓ શું એનું દાસ સ્વરૂપ કરવા સજાય છે? નહીં નહીં સીતે, અયોધ્યાના ચાર દિશામાં ચાર જ ભાગ શોભે. કારણ કે જુદા લખ્યા છે ભાગ, જુદા લખ્યા છે ભાગ્ય, પણ રાજ કઈ જુદું નથી. આ ન્યાય ભૂખ્યા રામને, આ રિયાય ભૂખ્યા રામને કોઈ ઉચ્ચ કે કોઈ નીચું નથી. રાજા અગર અનુચર થવું, રાજા અગર અનુચર થવું કોઈ બાંધવોની સાથમાં, કરશે નહીં જમણી ભુજા કોઈ ઘાવ ડાબા હાથમાં. તો ના, પિતાની આજ્ઞાનો ભંગ થયો નહીં કહેવાય? અને આપે પણ શું નિર્ણય કરી લીધો કે યુવરાજ પદવી એ ન સ્વીકારવી? એ તો બને તે ખરો પછી તે એ જ પ્રશ્ન રામને મૂંઝવી રહ્યો છે. એક તરફ સમસ્ત અવધની પ્રજાની લાગણી, બીજી તરફ પિતાજીની ઉલ્લાસ ભરેલી આજ્ઞા, અને ત્રીજી તરફ રામનો આદર્શ રામને પડકારી રહ્યો છે. કયો ધ્યાની ચાર દિશામાં ચાર જ સરખા ભાગ શોભે. કારણ કે જુદા લખ્યા છે ભાગ, જુદા લખ્યા છે ભાગ, રાજ કઈ જુદું નથી. આ ન્યાય ભૂખ્યા રામને કોઈ ઉચ્ચ કે કોઈ નીચું નથી. રાજા અગર અનુચર થવું કોઈ બાંધવોની સાથમાં, કરશે ની જમણી ભુજા કોઈ ઘાવ ડાબા હાથમાં. તો નાથ, પ્રજાની લાગણી પોષવા, પરંતુ નાથ સમસ્ત અયોધ્યા એ તો યુવરાજના સ્વપ્ન છે. દેવી, સપનો એ તો કલ્પના મૂળ અને દેવી સા અનિવાર્ય નિર્ણય છે. તો પછી નાથ, તપોનિષ્ઠ ગુરુ વશિષ્ઠ અને પિતાનો નિર્ણય એ શું નહીં પરિણામે? સીતે, એ જો પ્રણામ નિર્ણયને પામશે તો રામના આદેશો સતાને માટે અંતર ધ્યાન થઈ જશે. સીતે, તો નાથ આપને જેમાં સંતોષ મળે એમાં જ સીતાનું સર્વસ્વ છે. આપ જે પંથના પથિક બનશો તેમાં હું પણ પ્રાણના ભોગે પથિકા બનીશ. તમારો કુશળ હો સીતે, કુશળ. આપની મળવા ગુરુ વશિષ્ઠ અહીંયા પધારે છે, પૂજકમાં આપની વાત જોવાય. સીતે, મહર્ષિ પધાર્યા છે માટે ચાલો આપણે મોઠા રામ માં રાતે નહીં છે.
શ્રેષ્ઠ છે? ઓય મંત્રા, કે નહીં મંત્રા, માંગલિક પ્રસંગે તું કેમ ઉદાસ છે? હવે જવા દો ને એ વાતને, મારે ઉદાસ થવાનું કારણ તો એક હું અને એક જગત વિધાતા બ્રહ્મા જાણે. અરે વાહ, અરે વાહ, સાક્ષાત મૂર્તિ, તારી વાતો અમારા જેવા પામર માનવીને ન કહેવાય એમ જ લે. જો તારે બ્રહ્મા સાથે વાતો કરવી હતી તો દાસી બોલવા કરતા તારે દેવાંગના બનવું હતું ને? એ ઈચ્છા તો દેવાંગના કરતા શ્રેષ્ઠ બનવાની હતી, પણ પોતાની ઈચ્છા બીજા કોઈને થોડી કામ આવે. ઓ પ્રભુ, આ તો શું ધાર્યું તું અને શું થઈ ગયું? મંત્રા, પણ ત્યાં શું ધાર્યું હતું અને શું બગડી ગયું છે? આજે આખી અયોધ્યામાં આનંદ સવાઈ રહ્યો છે ત્યારે તારા એક ઉપર દુખલા વાદળો એ તૂટી પડ્યા છે. એ મારા એક ઉપર નહીં, ઋણ ખાવધું એના પર, ભારત ભૂષણ ભરત પર. અરે ઓ પ્રભુ, જેને આટલું સૌંદર્ય આપ્યું એને આટલું ગોળપણું ન આપ્યું હોત તો આટલે દરજે વાત જાત નહીં. મંત્રા, મારા ઈકડા તું શું સમજે છે એ મને કહે. મંત્રા, તારામાં કઢતા શબ્દો એવું વધુ વાર સાંભળવા નથી માંગતી. ખબરદાર હવે મારી પાસે બીજી વાત નથી કે બીજી જીભ નથી. કહો, સી રીતે કહું? મને મારી આજ્ઞા છે કે જે હોય તે મને સ્પષ્ટ જણાવો. શું છે? કહેવા કરતા આપ જાણો ને કે સવારે રામને રાજ્ય તિલક થાય તો આ કઈ કઈ એક કૌશલ્યાની દાસી થઈ રહેશે અને દશરથના મુખ્ય હૃદય સ્થાને વસેલ આ કઈ કઈ એ કૌશલ્યની દાસી થઈને રહેવું પડશે અને ભરત પર અનન્ય પ્રેમ વસાવનાર રામ એને ભરત રામના અનુચર થઈ અને રહેવું પડશે. પણ મંત્રા, મારા સ્વામી દશરથ, મારા સ્વામી દશરથ એ તો નિષ્કપટી છે. એનું કે એ તો તમારાથી હજી ડરે છે ત્યાં સુધી. અરે રે, આ સ્ત્રીઓ પુરુષના પથ્થર જેવા હૃદયને સમજી શકી નથી. મારો ભાઈ રાજાને કા માટે? તો જો, એટલા જ માટે કે તમે એની પાછે બે વરદાન માંગો છો. એક વરદાનમાં ભરતને રાજ્ય તિલક થાય તો એ બધી બાજી બગડી જાય અને સર્વની ધારણા એ ધૂળમાં મળી જાય. ખરેખર મંત્રા, તારી વાત સાચી છે. જેમ જેમ તું મને વાત કરે છે તેમ તેમ મને રાત્રિના આવતા સપના યાદ આવે છે. ખરેખર મંત્રા, મારી આંખોને તું પૂતળી છે. જા જગતમાં કોઈ મારું હિત કરનારું હોય તો તું એક જ છે. તો ઉતરે વચન આપું છું કે જો પ્રભાતે રામને રાજ
તિલક થશે તે પહેલા આ કઈ કઈ આ જગત છોડીને સદા લે માટે ચાલી જશે રામની માતા અને રામની માતા કપટલા પર જાગ છે અવધ્યા સમક આપે અને અયોધ્યા થમા આપશે છતાં પલટી કોઈથી દસરથની કૂટ લીધી રામ વલકલ વસ્ત્રો પહેરી 14 વર્ષ વનમાં જાય જો રામ અહીંયા રહેશે તો તમને કે મને એ સુખે રહેવા નહીં દે માટે તમે તેની પાસે બે વરદાન માગો અને વરદાન એ રામના સોગન ખાય પછી જ માગજો નકર ફરી જતા વાર નહીં લાગે મંત્રા કઈ વાંધો ને તું જા મારા જા આવે ત્યારે કહેજે કે મારાણી બાઈ એક કોફોડમાં છે રામ ને રાજ્ય નો મોહ નથી કૌશલ
નથી. ફરીવાર વિચારીને માગો. એ તો પ્રથમ થી સમજતી હતી કે વતન આપ્યા પહેલા ના શબ્દો બીજા હોય છે. મહારાજ પ્રભા કે રામ વનમાં લઈ જાય તો આ કઈ કઈ નું વ્રત થયું અને આપને આપ્યા આ જગત એ દાન છે. ભલે તારો સિદ્ધાંત સિદ્ધ થાય, ભરતને રાજગાદી અપાય, પણ રાણી કઈ કઈ ભયંકર આગ થઈને ઉભી છો.